નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું ગાલા અસાઇમેન્ટ 2023 સોલ્યુશન ધોરણ 10 વિશે વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 વિભાગ બી. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, જેના 2 ઉદાહરણ આપો. પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને, તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ ખૂબ જ સક્રિય ધાતુ છે, જેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું સ્થાયી પડ બનાવે છે. આમ એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઓછું હોવાથી તે ઉષ્માનું સારું વાહક હોય છે. ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે? ડોબરેનરના સમયમાં જાણીતા બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નથી. તત્વોનું નામ આપો, જેની ઇલેક્ટ્રોન રચના 282 છે. પરમાણુ બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમ. જઠરમાં પાચન થતી પાચન ક્રિયા સમજાવો. તફાવતના 2 મુદ્દા આપો, ધમની અને શીરા. ધમની અંગો તરફથી રુધિર લઈ જાય છે, જ્યારે શીરા અંગોથી હૃદય તરફ રુધિર લઈ જાય છે. સજીવો શા માટે પ્રજનન કરે છે? લેન્સના પાવરની વ્યાખ્યા આપો, તેનો સે એકમ જણાવો. પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ જણો. લેન્સની કેન્દ્ર લંબાઈ એફના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. સે એકમ ડાયોપ્ટર છે. તેને માપવા માટે ડાયોપ્ટર મીટર વપરાય છે. અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા જણાવો. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના ઇલેક્ટ્રિક સાધનોનું અર્થિંગ શા માટે કરવું જોઈએ? ઘરગથ્થુ કચરાનો ઉત્પાદન ઘટાડવાના 4 ઉપાયો સૂચવો. પેકિંગને ટાળી છૂટા, ફળો શાકભાજી ખરીદવા, પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બળતિયા વાપરવા, પુનઃરિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી, જૂના કપડાં બૂટ ફેંકીને દેતદાનમાં આપવા જોઈએ. નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? પર્યાવરણને બચાવવા માટે રીયુઝ અને રિડ્યુસના અભિગમો સમજાવો. રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા. રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો. થેન્ક્સ ફોર વોચિંગ.